નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 6 ગુજરાતી વિષય કે જે તમારી 10 તારીખે લેવાની છે તે પેપર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમારું 100% સાચું પેપર છે. કાલે તમારે સ્કૂલે જઈને આ જ પેપર લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 1. શાળામાં હોય તેવા સંગીતના વાદ્યો પૈકી કોઈ એક વાદ્ય વિશે 5-7 વાક્યોમાં ટૂંક નોંધ લખો. પહેલું, ખંજરી અથવા તો ખંજરી અથવા તો ડફ અથવા તો ડફલી એક નાનું વાદ્ય છે. તે 2.5 ઇંચ પહોળા લાકડાના ગોળાકાર પરિધિની એક ચામડું મઢેલું હોય છે. તેની બીજી બાજુ ખુલ્લી રહે છે. તે એક હાથથી પકડીને બીજી બાજુ પર બીજા હાથ વડે થાપ મારીને વગાડવામાં આવે છે. કેટલાક લોકો આ ગોળાકાર ઘેરાવમાં ધાતુના 4-5 ગોળાકાર ટુકડાઓ લગાવે છે, જેમાંની જેમ થાપ સાથે આપોઆપ પડકાર પેદા કરે છે. આ સાધન મુખ્યત્વે ગીત ગાઈને ભીખ માંગતા ભિક્ષુકો, લોકગીત ગાયક કે સાધુ માઈને ભીખ માંગતા પ્રાર્થના ભજન સ્તુતિ ગાતી વખતે વગાડે છે. પ્રશ્ન નંબર 2. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. 8400400400 જી હા, યાદ કર લીજિએ વોટ્સઅપ નંબર, ક્યુકિ અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કા મિલેગા તુરંત વિડિયો સોલ્યુશન, વો ભી આપકે વોટ્સઅપ પર અપને ફોન પે ડાઉનલોડ કા 8400400400 નંબર સેવ કર લીજિએ ઓર ચેટ ઓપન કીજિએ, ઓર જો ભી આપકા ડાઉટ હૈ ઉસ સવાલ કી આપકો ફોટો ખીચની હૈ, ઉસે ક્રોપ કરના હૈ ઓર 5 સેકન્ડ મે આપકો ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા. क्लास 6-12 IIT-JEE NEET CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए. तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सएप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए. लिंक डिस्क्रिप्शन में है. અહીં સરસ મજાનો ફકરો આપેલો છે, તે તમારે વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો સવાલ છે, નિવાસ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે તેનો ઉત્તર આવશે વસવાટ. બીજો, પોપટ વૃક્ષને કેવી રીતે ઉપયોગી થયો તેનો ઉત્તર આવશે પોપટ. એ વૃક્ષના થડના બાકોરમાં રહેલા બધા કીટકો અને ઈયળોને પોતાની ચાંચ વડે દૂર કર્યા, તેમજ અન્ય વૃક્ષમાંથી નવી ખાતરવાળી માટી લાવી વૃક્ષ દાદાન જમીનમાં ભરી, આ રીતે પોપટ વૃક્ષને ઉપયોગી થયો. ત્રીજો સવાલ, નીચેના પૈકી કયું વાક્ય વાર્તાના સંદર્ભે સાચું છે તેનો ઉત્તર આવશે ઓપ્શન બ, કીટકોના કારણે વૃક્ષ દાદા રોગિષ્ટ થયા. ચોથો સવાલ, આપેલા વાક્યોને વાર્તાના ક્રમ અનુસાર ગોઠવો તેનો ઉત્તર જોઈએ. આપણું પેલું વાક્ય છે તે 3 નંબરનું આવશે, પોપટે અન્ય વૃક્ષની માટી લાવી અને જમીનમાં ભરી પછી. બીજું વાક્ય, મીઠું વડદાદાની ડાળીઓ પર આનંદથી ઝૂલવા લાગ્યું, આ 4 નંબરનું વાક્ય છે. 2 પછી આગળ, પોપટે ખૂબ જ મહેનત કરી બાકરું સાફ કર્યું, તો આ 2 નંબરનું વાક્ય છે અને 1 નંબરનું વાક્ય આપણું છે વૃક્ષના થડમાં બાકરું પડ્યું. પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ છે, તારના ઉપયોગથી વાગતા 2 વાદ્યોના નામ લખો તેનો ઉત્તર આવશે એક સિતાર અને બીજું વાયોલિન. બીજું, વાંસલડી રે વગાડે નંદજીનો લાડકો રેલોલ, આ પંક્તિમાં નંદજીનો લાડકો શબ્દના સ્થાને અન્ય શબ્દ લખો તો તેનો ઉત્તર આવશે જશોદાનો લાડકો. ત્રીજો સવાલ, આપેલ પંક્તિના શબ્દો આડાવાળા થઈ ગયા છે તેને મૂળ પંક્તિના સ્વરૂપમાં લખો તો અંગૂઠી આંગળીએ ના ને હિરલારે અંગૂઠી લો, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલારે લો તેનો ઉત્તર આવશે આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલારે લો. ચોથો સવાલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડારો, આ પંક્તિનો અર્થ સમજાવો તો તેનો ઉત્તર આવશે પાંખના દૂંદા નાણાંથી ભરેલા છે જાણે પ્રભુજીએ મોતી ન ગૂંચ્યા હોય. પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ લખો. પેલું છે, છળ વળવું ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ઉત્તર આવશે વરસાદ આવતા નદીઓના નીર છલી વળ્યા છે. બીજું, અરે તમે અહીં ક્યાંથી યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તેનો ઉત્તર આવશે અરે તમે અહીં ક્યાંથી, તેમાં અરે પછી ઉદ્ગાર ચિહ્ન અને છેલ્લે પ્રશ્નાચિહ્ન કરવાનું છે. ત્રીજો સવાલ, પાદર અને વાંસળી શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો તેનો ઉત્તર આવશે પાદરમાં મોહનભાઈ વાંસળી વગાડે છે. ચોથું, નીચેનામાંથી કઈ દ્રવ્યવાચક સંજ્ઞા નથી તેનો ઉત્તર આવશે ઓપ્શન ડ વરઘોડો. પાંચમો સવાલ, આંબલીની ખટાશ એવી જ હતી કે મારા દાંત ખંટાઈ ગયા તેનો ઉત્તર આવશે આ વાક્યમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે તેનો ઉત્તર આવશે ઓપ્શન બ ખટાશ. પ્રશ્ન નંબર 5, તમને યાદ હોય તેવું શ્રીકૃષ્ણનું ભજન કે ગીત લખો તો તેનું આપણે ગીત જોઈએ. જળકમળ છાંડીને જાને બાવા, જળકમળ છાંડીને જાને બાવા, સ્વામી અમારો ગણાશે જાગશે તને મારો ને મને બાળ હત્યા ગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલો કે તારા વેરીએ વળાવ્યો, નિશે તારો કાળ જ ખૂટ્યો અહીંયા તે શીદ આવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, નથુરા નગરીમાં ઝુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. રંગે રૂડો રૂપો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણ. મારી માતાએ 2 ઉબ જન્મ્યા તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને તારું નામ કૃષ્ણ કન્હાડો. લાખ સવાનો મારો હાર આપો, આપો રે તુજને દોરીઓ, એટલું મારા નાકથી છાનું આપો કરીને તુજને ચોરીઓ. શું કરું નાગણ હારતો હાર તારો, શું કરું તારો ઘેરિયો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરી. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠોને બળવંત કોઈ બારને બાળક
આવ્યો. બે બળિયા માથે વળગ્યા શ્રી કૃષ્ણ કાળી નાગન હાથીઓ, શસ્ત્ર ફેના હૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. નાગણ સૌ વિલાપ કરે કે નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શિષ્ય કાપશે. બેવકર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને. થાળ ભરીને શિષ્ય મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.